कोरोना काल में छेल्ला बे वर्ष थी अनेक धार्मिक सामाजिक कार्यक्रम बंद हता, परंतु कोरोना केस में घटाडो नोंधाता राज्य सरकार द्वारा धार्मिक महोत्सव की परवानगी आपवामां आवी छे। त्यारे धोराजी तालुकाना तोरणिया खाते आवेल सेवादास बापा आश्रम नकलंग धाम खाते आ वर्षे असाठी बीज महोत्सव खूब ज उत्साह अने धामधूम पूर्वक उजवाशे, त्यारे भक्तों में अनेरो आनंद छे। બીજની ઉજવણીને લઈ મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુના દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। બીજના દિવસે ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। અહેવાલ રશ્મિન ગાંધી, ધોરાજી। સદદેવદાસ અમરદેવદાસ નકલંગધામ તોરણિયા આષાઢી બીજ મહોત્સવ 2022 ની ખૂબ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। પહેલી તારીખે અખિલ ભારતીય સંત સમિતિની ધર્મસભાનું પણ આયોજન કરેલું છે, તેમજ 30 તારીખ અને 1 તારીખે ભવ્યથી ભવ્ય સંતવાણીના સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ભાવિક ભક્તજનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે। 2 વર્ષ કોરોના કાળ દરમિયાન તમામ ધર્મસ્થાનોના મેળાઓ બંધ હતા, આ વખતે મેળાઓ ચાલુ હોવાથી લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે અને લાખોની સંખ્યામાં આવે એવી અમને આશા છે। નિલેશભાઈ જગુભાઈ વાંક, ગામ તોરણિયા, વ્યવસ્થાપક સમિતિ, નકલંગધામ આશ્રમ, અષાઢી બીજ મહોત્સવ 2022 જે પ્રસંગ 30 અને 1 તારીખ જે 1 તારીખે બીજ છે, આ અષાઢી બીજના જે પાવન પવિત્ર જે દિવસ છે એની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ દર્શન માટે ભજનની વ્યવસ્થા જબરદસ્ત 2 દિવસ રાખેલ છે અને આ દરમિયાન સ્વયંસેવકો ઉતારાની વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થા, મેળો, પાણી વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા પણ જબરદસ્ત રાખેલ છે। કોરોના કાળ દરમિયાન બે વર્ષથી આ મેળો નથી, આ વખતે 5-7 લાખ માણસ અહીંયા દર્શન માટે આવે એવી અમારી આશા છે અને આ દરમિયાન પોલીસ પ્રશાસન અને ઓફિશિયલી સરકારનો ખૂબ જ અમને સપોર્ટ છે અને પોલીસ પ્રશાસને જબરદસ્ત બંદોબસ્ત ફાળવેલ છે એટલે દરેક ધર્મપ્રેમી જનતાને તોરણિયા આશ્રમે પધારવા અમારું આમંત્રણ છે અને એ ખાસ કરીને 1 તારીખે કે જેની અંદર અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુ દ્વારા એક ધર્મસભાનું આયોજન કરેલ છે, એની અંદર દેહાણ જગ્યાના તમામ સંતો અને રાજદ્વારેથી પણ રાજકીય માણસો મહાનુભાવો પધારવાના છે, તો આપ સૌ આવો, ભજન ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લ્યો। બીજને દિવસે રામાપીર બાપાના નેજા ચડે, નેજાનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે। સદદેવદાસ અમરદેવ।